ડાકોરમાં ઉજવાઈ રહ્યો છે ફાગણી પૂનમ ભવ્ય ઉત્સવ લાખો લોકોએ રાજા રણછોડ રાયજી દર્શન કર્યા છે ફાગણી પૂનમ ના ઉત્સવ ને લઈને ડાકોર પોલીસ ચામડીમાં ફેરવાઈ ગયો છે બે હજાર કરતા વધારે પોલીસ અધિકારીઓ ત્યારે ખડે પગે છે

જોકે આ બધાની વચ્ચે ખેડા પોલીસની ખૂબ સરાહનીય કામગીરી રહી છે જે રીતે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે તેના કારણે યાત્રાળુઓને કાયદા અને વ્યવસ્થાને લઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન થ નથી કરવો પડી રહ્યો પરંતુ વાત કરવામાં આવે તંત્રની તો ડાકોરની અંદર છેલ્લા ઘણા સમયથી નળ ગટર રસ્તાની જે સમસ્યાઓ હતી અને તંત્ર જે પણ દાવાઓ કરે છે તેમ પોકળ દાવાઓ છે કારણ કે મારી પાછળ અત્યારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગોમતી તળાવ છે આવા સમયે જ્યારે પ્રસંગ હોય છે ત્યારે મોટી સંખ્યામાં જે ભક્તો આવતા હોય છે તે અહીંયા સ્નાન કરીને ધન્યતા અનુભવતા હોય છે પરંતુ આપ દ્રશ્યો અત્યારે તળાવના જોઈ રહ્યા છો ખેડા જિલ્લા તંત્રની ગંભીર બેદરકારી ડાકોર નગરપાલિકાના અધિકારીઓ ઊંઘમાં ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને વારંવાર સાધુ સંતો દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ આ જે ગંદી ગોમતી અત્યારે જોવા મળી રહી છે તેના કારણે યાત્રાળુઓ આ જગ્યા પર નથી આવી રહ્યા સામાન્ય વર્ષોની વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સ્નાન કરીને આનંદ લેતા હતા અત્યારે આપ જોઈ રહ્યા છો ગોમતી બિલકુલ સુમસામ ભાષી રહી છે અને તેની માટે જવાબદાર છે ખેડા જિલ્લાનું વહીવટી વહીવટીતંત્ર જે સાધુ સંતો છે તેમના દ્વારા મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરવામાં આવી છે જો કે ચીફ ઓફિસર વહીવટી તંત્ર દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવશે તે એક પ્રશ્ન છે વાત કરવામાં આવે કે ડાકોરની અંદર જે ફાગણી પૂનમનું અનેરું મહત્વ છે જે મહત્વ છે તેને લઈને આપણી સાથે દંડી સ્વામી આશ્રમના મહંત જોડાયા છે આપણે તેમની સાથે વાત કરીશું ગુરુજી ખાસ કરીને ડાકોરની અંદર ફાગણી પૂનમનું શું મહત્વ છે અને કયા પ્રકારનો માહોલ રહેતો હોય છે જય રણછોડ માખણ ચોર ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે આમ તો બારે મહિના ભગવાનના રણછોડેના દર્શન કરવા ઘણા બધા યાત્રી પદયાત્રી આવતા હોય છે પણ આજના આ પવિત્ર પાવન પ્રસંગે હોળીની અને જે ધૂળેટીની જે પૂનમ હોય છે ત્યારે લાખોની સંખ્યામાં હરિભક્તો ભગવાનની પદયાત્રા કરીને દર્શન કરવા આવતા હોય છે અને આ પ્રસંગ એક એવો છે કે કોઈ પણ આપણા સનાતન હિન્દુ ધર્મના લોકો હોય એની મનોકામના કોઈ જો પૂરી ન થતી હોય તો ચોક્કસ રાજા રણછોડ એ સાક્ષાત પરમાત્મા બિરાજમાન છે આ રાજા રણછોડનું જે સ્વરૂપ છે એ કોઈ વ્યક્તિએ કે કોઈ કારીગરે બનાવેલું નથી આ સ્વયં ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા ગોકુળ મથુરા અને વ્રજ છોડીને ભગવાન દ્વારકાધીશ દ્વારકામાં બિરાજમાન થયા અને પછી બોડાણાની ભક્તિથી પ્રસન્ન ભગવાન ડાકોરમાં બિરાજમાન થયા છે એટલે આ એક સ્વયંભૂ ભગવાન સાક્ષાત છે કોઈ મૂર્તિ નથી એટલે લોકોની આસ્થા અહીંયા ઘણા બધાની જોડાયેલી છે અને અમે પણ ઘણા વર્ષોથી અહીંયા સેવા કરીએ છીએ એટલે અમને ખબર છે કે અહીંયા ઘણા બધા બહાર ભક્તો ની ભગવાન શુદ્ધ અને સાત્વિક જો મનોકામના હોય તો ભગવાન સો ટકા પૂરી કરે છે એટલે દિન પ્રતિદિન અહીંયા ડાકોરમાં હોળીના તહેવારમાં ખાસ વિશેષ લાખો ની સંખ્યામાં ભક્તો ભગવાનના દર્શન કરતા હોય છે